શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશન ગુજરાતથી. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જી હા, આવતીકાલથી 2 દિવસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે ફરી એકવાર આવી રહ્યા છે. ચૂંટણીનું જોરશોરથી પ્રચાર કરશે. આવતીકાલે બપોરે પીએમના રોડ શોની તૈયારી કરી દેવામાં આવી છે. 30 કિલોમીટર લાંબા રોડ શોની શહેર ભાજપની તૈયારી. પીએમઓની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાતની શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ, આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. 2 દિવસનો તેમનો આ પ્રવાસ રહેશે. ચૂંટણી પ્રવાસ અંતર્ગત તેઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની તમામ બેઠકો પર સભાઓ ગજાવશે. ત્યારે આવતીકાલથી 2 દિવસ પ્રધાનમંત્રી ગુજરાતમાં છે. ગુજરાતનો તેમનો 2 દિવસનો પ્રવાસ. તે દરમિયાન તેઓ બીજા તબક્કા માટે ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરશે. બીજા તબક્કા માટે 2 દિવસ ગુજરાતમાં પ્રધાનમંત્રી પ્રચંડ પ્રચાર કરશે. પ્રધાનમંત્રી 3 જનસભાને ગજવવાના છે, જેમાં છોટાઉદેપુર, કાલોલ અને હિંમતનગરનો સમાવેશ થાય છે. 2 ડિસેમ્બરે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસે જઈશું, વધુ માહિતી મેળવીશું. બ્રિજેશ, સીધા આપની પાસે આવીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રવાસે આવી રહ્યા છે. 2 દિવસનો આ પ્રવાસ કઈ રીતે પૂરો કાર્યક્રમ રહેશે? કઈ રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પર ફોકસ કરાયું છે? નિધિ, બાકીના કોઈપણ કાર્યક્રમ કરતાં સૌથી મહત્વનો કાર્યક્રમ એ છે કે આવતીકાલે મતદાન થવાનું છે, પહેલા તબક્કાનું. અને એ મતદાનની વચ્ચે પ્રધાનમંત્રી અમદાવાદમાં રોડ શો કરી શકે છે. સૌથી મોટા સમાચાર આ છે. અત્યાર સુધી ક્યારેય આવું થયું નથી. આની પહેલા ક્યારેય પણ મતદાનના સમય વચ્ચે પ્રધાનમંત્રીનું આ પ્રકારના રોડ શોનું આયોજન ગુજરાતની ચૂંટણીઓમાં ક્યારેય નથી થયું. પહેલી વખત આ પ્રકારનું આયોજન થવા જઈ રહ્યું છે. 2 તારીખનો તેમનો કાર્યક્રમ નિશ્ચિત હતો. 2 તારીખે તેઓ અમદાવાદની અંદર જનસભા કરવાના છે, તે નિશ્ચિત છે. પરંતુ રોડ શોનું આયોજન પણ પહેલા 2 તારીખે હતું. પણ હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે શહેર ભાજપ તૈયારી કરી રહ્યું છે કે આવતીકાલે જ 1 તારીખે જે છે પ્રધાનમંત્રીનો રોડ શો ગુજરાતમાં થાય, અમદાવાદમાં થાય. અને એ દિવસે કે જ્યારે પહેલા તબક્કાનું મતદાન ચાલુ હોય અને એની વચ્ચે પ્રધાનમંત્રી અમદાવાદમાં 40 કિલોમીટરથી લાંબો રોડ શો કરે, તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે. અને હાલ આયોજનને આખરી આપવામાં આવી રહ્યો છે. પીએમઓ તરફથી ફાઇનલ મંજૂરી કે કન્ફર્મેશન બાકી છે. તે મળ્યા બાદ સ્પષ્ટ થશે કે આ રોડ શો આવતીકાલે થશે કે પરમ દિવસે. પણ હાલ ભાજપની તૈયારીઓ એવી ચાલી રહી છે કે આવતીકાલે જ બપોર બાદ, એટલે લગભગ 3 વાગ્યા બાદ જે છે આ રોડ શોનું આયોજન થાય અને સાંજ સુધી આ રોડ શો ચાલુ રહે તે માટેના તમામ આયોજનો કરવામાં આવી રહ્યા છે. રોડ શોની અંદર પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે કે તમામે તમામ વિધાનસભાઓ, અમદાવાદ શહેરની 16 વિધાનસભાઓ છે, આ 16 વિધાનસભાઓમાંથી પીએમનો કાફલો પસાર થશે. જે રીતે સુરતની અંદર 27 કિલોમીટર લાંબો રોડ શો કરવામાં આવ્યો અને તમામ 12 વિધાનસભાઓ આવરી લેવામાં આવી હતી, તે જ રીતે અમદાવાદની અંદર પણ 16 વિધાનસભાઓમાંથી પીએમનો આ કાફલો પસાર થશે. અને લગભગ 40 કિલોમીટરથી લાંબો આ રોડ શો છે. અમદાવાદ તેઓ એરપોર્ટ પર આવે, એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થશે અને આ સમગ્ર રોડ શો ચાલશે. અને લગભગ 100થી વધુ પોઈન્ટ છે કે જ્યાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે. એટલે આ એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. હાલ ભાજપ દ્વારા તૈયારો થઈ ચૂકી છે, પણ પ્રધાનમંત્રીનું કન્ફર્મેશન એટલે કે પીએમઓ કાર્યાલયનું કન્ફર્મેશન જે છે પીએમ કાર્યાલયનું, તે બાકી છે. તે આવ્યા બાદ સ્પષ્ટ થશે કે આ રોડ શો કાલે થશે કે પરમ દિવસે. પણ હાલ સૂત્રો કહી રહ્યા છે કે કાલે જ આ રોડ શોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે બપોર બાદ એટલે લગભગ 2 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. પણ સૌથી મોટા સમાચાર છે કે જો આવતીકાલે આ રોડ શો થાય છે તો એક તરફ મતદાન ચાલતું હશે ગુજરાતની અંદર પહેલા તબક્કાનું, અને તેની વચ્ચે પ્રધાનમંત્રીનો અમદાવાદની અંદર ભવ્ય રોડ શો પણ થશે. તો તે સૌથી મોટા સમાચાર હાલની સ્થિતિએ છે. પ્રધાનમંત્રી 7 જનસભાઓ કરવાના છે 2 દિવસની અંદર, ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર, જેમાં અમદાવાદની અંદર પણ 1 જનસભા છે. તે 2 તારીખે છે જનસભા. પરંતુ તેની પહેલા મહત્વની વાત એ છે કે અમદાવાદની અંદર ભવ્ય રોડ શો નું આયોજન થવા જઈ રહ્યું છે અને એ આવતીકાલે જ થઈ શકે છે. જી બિલકુલ, તે બિલકુલ. બ્રિજેશ, પૂરી માહિતી માટે આભાર. તો સૌથી મોટા સમાચાર કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરમ દિવસે આમ તો રોડ શો કરવાના હતા, પરંતુ હવે શક્યતાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવતીકાલે એટલે કે એક તરફ પ્રથમ તબક્કાનું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં મતદાન ચાલતું હશે તે જ સમયે અમદાવાદમાં આ રોડ શો થઈ શકે છે.